તમે ટીવીમાં ક્યારેક તો પાપડ ખાઈ રહેલા સસલાવાળી કુર્રમ કુર્રમ લિજ્જત પાપડની એડ જોઈ હશે. લિજ્જત પાપડે હજારો મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. તો 80 રૂપિયા ઉધાર લઈને શરૂ થયેલી લિજ્જત પાપડની કોઓપરેટિવ કંપની 1600 કરોડની કેવી રીતે થઈ તેની રસપ્રદ કહાણીની વાત કરીશું. નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે 62 વર્ષ પહેલાં, 15 માર્ચ 1959માં, જ્યારે બોમ્બેમાં એટલે કે અત્યારના મુંબઈમાં ઉનાળામાં એક અગાસી ઉપર 7 ગુજરાતી મહિલાઓ, જેમના નામ જોઈએ તો જસવંતીબેન પોપટ, જયાબેન, પાર્વતીબેન, પૂજાબેન, ભાનુબેન અને લઘુબેન, પોતાના ઘરની આર્થિક સમસ્યાને દૂર કરવા માટે આજીવિકાના કોઈ સાધન ઉપર વિચાર કરી રહી હતી. તેઓ વધારે ભણેલી તો નહોતી, તેમજ તેમને કંપની ચલાવવાનો પણ કોઈ અનુભવ નહોતો. આ કારણે તેમણે સ્થિર આવક થાય તે માટેની આશાથી પાપડ વેચવાનું શરૂ કર્યું, જે તેમની કળા હતી. તેમણે પાપડ બનાવવાનું શરૂ કર્યું અને 4 પેકેટ સાથે ઘરની બહાર નીકળ્યા. તે વખતે તેમને સામાજિક કાર્યકર્તા છગનલાલ પારેખે આ પાપડનો બિઝનેસ શરૂ કરવા માટે 80 રૂપિયા ઉધાર આપ્યા હતા. પ્રથમ વર્ષે પાપડના આ બિઝનેસથી આ મહિલાઓને 6196 રૂપિયાની કમાણી થઈ. આમ લિજ્જત પાપડ એક સમૂહના બિઝનેસની જેમ શરૂ થયો. ત્યારે શરૂઆતમાં આ મહિલાઓએ માત્ર 4 પેકેટ પાપડ એક વેપારીને વેચ્યા હતા અને પાપડનો ટેસ્ટ પસંદ આવતા તે વેપારીએ વધુ પાપડનો ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ તો બીજા વેપારીઓના ઓર્ડર પણ આવવા લાગ્યા. ધીરે ધીરે આ સમૂહ કોઓપરેટિવ સિસ્ટમમાં બદલાયો અને 18 વર્ષથી વધુ ઉંમરની જરૂરિયાતમંદ મહિલાઓ પાપડના બિઝનેસમાં જોડાઈ. ત્યારબાદ બિઝનેસ વધારે ચાલતા 1962માં પાપડને લિજ્જત નામ અને પોતાની કંપનીને શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ નામ આપવામાં આવ્યું. હવે જો આ મહિલાઓ ઈચ્છતી તો બીજી મહિલાઓને ઓછા પગાર ઉપર કામે રાખી વધારે નફો મેળવી શકત, પરંતુ તેના બદલે તેમણે નક્કી કર્યું કે આપણો ધ્યેય પૈસા કમાવાનો નહીં, પરંતુ દરેક મહિલાને રોજગારી આપવાનો અને સશક્ત બનાવવાનો રહેશે, જેથી તેઓ પોતાના પરિવારને મદદ કરી શકે. આથી તેમણે મહિલાઓને નોકરી આપવાને બદલે કંપનીમાં ભાગીદારી આપવાનું શરૂ કરી દીધું. આ પ્રકારના બિઝનેસ મોડેલમાં કંપનીમાં કામ કરનાર દરેક વ્યક્તિ કંપનીના નાનકડા હિસ્સાનો માલિક હોય છે અને કંપનીના નફા અને નુકસાન બંનેમાં તેનો ફાળો હોય છે. એટલે જ લિજ્જત પાપડ કંપનીમાં કામ કરનારી મહિલાઓને એમ્પ્લોય નહીં પરંતુ લિજ્જત સિસ્ટર કહેવામાં આવે છે. જો કે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ કંપનીમાં ડ્રાઈવર, સિક્યુરિટી ગાર્ડ અને એકાઉન્ટન્ટ તરીકે કેટલાક પુરુષો પણ કામ કરે છે, પરંતુ તેમને પગાર આપવામાં આવે છે, ભાગીદારી નહીં. હવે જોઈએ કે લિજ્જત પાપડ બીજા પાપડ કરતાં વધારે સ્વાદિષ્ટ, એક સરખા અને સસ્તા કઈ રીતે હોય છે. તેનું રહસ્ય પણ તેના ઉત્પાદન સાથે જોડાયેલું છે. તેમાં દેશમાં અલગ અલગ જગ્યાએ આવેલી કંપનીની મેઇન શાખાઓમાં લોટને લાવવામાં આવે છે અને લોટમાં મસાલા ભેળવી ગૂંધવામાં આવે છે. પછી દરરોજ સવારે કંપનીની બસ લિજ્જત સિસ્ટરને તે ઓફિસે લઈને આવે છે અને ત્યાં તે મહિલાઓ પોતાના ભાગનો ગૂંધેલો લોટ લઈ પોતાના ઘેર જતી રહે છે અને પછી પોતાના ઘેર જઈ તે લોટથી પાપડ બનાવે છે. આ કામ માટે પહેલાં તેમને તાલીમ આપવામાં આવે છે અને તેમના ઘરે સરપ્રાઇઝિંગ વિઝિટ પણ કરવામાં આવતી રહે છે, જેનાથી લિજ્જત પાપડની ક્વોલિટી એવી જ રહે. હવે બીજા દિવસે તે બસ દ્વારા લિજ્જત સિસ્ટર પોતાના બનાવેલા પાપડ લઈને પોતાની ઓફિસે પાછા પહોંચે છે અને પોતાના પાપડને જમા કરાવી પોતાનું મહેનતાણું મેળવી લે છે. અહીં દરરોજ પેમેન્ટ મળે છે. આ ક્રમ દરરોજ ચાલતો રહે છે, જેનાથી 62 વર્ષથી લિજ્જત પાપડનો એવો જ સ્વાદ મળે છે. વળી આ બિઝનેસની સૌથી અલગ વાત છે કે સૌને સાથે લઈને ચાલવું. લિજ્જત પાપડનો બિઝનેસ 17 રાજ્યો ને 25 દેશો સુધી ફેલાવ્યા પછી 45,000 લિજ્જત સિસ્ટર્સને કામ આપ્યા પછી પણ કંપની પોતાના મૂલ્યોથી અલગ તરી આવે છે. આ કંપનીમાં ક્યારેય પણ ફાયદા માટે બીજી કંપનીઓની જેમ મહિલાઓને કામ ઉપરથી કાઢી મૂકવામાં નથી આવી. વળી કંપનીમાં કોઈ નવું મશીન લગાવતા પહેલાં પણ એ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ મહિલાની રોજગારી ના છીનવાઈ જાય. વળી તમને જાણીને નવાઈ લાગશે, જ્યારે કોઈ વર્ષે લિજ્જત પાપડ કંપની વધારે નફો કરે છે તો તે પૈસા લિજ્જત સિસ્ટરના બાળકોના શિક્ષણ માટે આપવામાં આવે છે. વળી એક્સ્ટ્રા નફો થાય તે વખતે મહિલાઓને સોનાના સિક્કા આપવામાં આવે છે, જેનાથી પોતાના ખરાબ સમયમાં તે સોનાનો ઉપયોગ કરી શકે. અને આ કામના કારણે જ લિજ્જત પાપડ કંપનીને ઘણા એવોર્ડ પણ મળ્યા છે, જેમાં 2002માં બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડ, વળી 4થો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી શ્રી રામનાથ કોવિંદના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. તો આ હતી કહાણી નારી શક્તિની અને લિજ્જત પાપડની. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા અવનવી માહિતીવાળા વિડીયો આ ચેનલ ઉપર આવતા રહે છે. જય ગુજરાત.
જય નારી શક્તિ, હેપી વુમન્સ ડે. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો. આભાર.